તો કેમ છો મિત્રો? ઘણા બધા લોકોને પગની એડી ફાટી જવાની સમસ્યા મિત્રો સતાવતી હોય છે, એટલે કે જનરલી આ પ્રોબ્લેમ શિયાળામાં થતો હોય છે, પરંતુ ઘણા બધા લોકો તો મિત્રો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એટલે કે કોઈ પણ સિઝનની અંદર આવી તકલીફ, પગના એડી ફાટી જવાની તકલીફ થતી હોય છે. માર્કેટમાં તો મિત્રો ઘણા બધા ઓઇન્ટમેન્ટ મળતા હોય છે કે તમારે ફક્ત રાત્રે તમારે લગાવી દેવાનું અને તમારી પગની એડી છે માત્ર 3 થી 4 દિવસમાં ફાટેલી એડી એકદમ ક્યોર થઈ જશે. પરંતુ મિત્રો શું એ પોસિબલ છે? ઘણા બધા લોકોએ તો આવો ઉપાય કર્યો, માર્કેટમાં મળતા પ્રોડક્ટ પણ લાયા, ઉપાય પણ કર્યો, તો પણ કંઈ રિઝલ્ટ મળ્યું નહીં. તો એના માટે આજના વિડીયોમાં હું તમારી સમક્ષ મિત્રો એકદમ અનુભવ સિદ્ધ પ્રયોગ લઈને આવ્યો છું, એટલે ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટની જ જરૂર પડશે અને એકદમ આયુર્વેદિક ઉપાય છે મિત્રો. આમાં કોઈ પણ પ્રકારનું સાઇડ ઇફેક્ટ નથી. ફક્ત બે ઇન્ગ્રીડિયન્ટ તમારે મિક્સ કરીને તમારે રાત્રે લગાવી દેવાનું છે અને કોન્સ્ટન્ટ, એટલે કે એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર તમે 10 દિવસ કોન્સ્ટન્ટ લગાવશો તો હું તમને મિત્રો ગેરંટી આપું છું કે પગની ગમે તેવી એડી ફાટેલી હશે એ આસાનીથી મિત્રો આનાથી મટી જશે. કારણ કે ઘણા બધા લોકોનો તો મિત્રો પગના એડી ફાટી જવાની સમસ્યા એટલી બધી વધી જતી હોય છે કે એમાંથી બ્લીડિંગ એટલે કે લોહી નીકળવાની પણ સમસ્યા થતી હોય છે અને ચાલવામાં પણ ઘણા બધા લોકોને આ તકલીફ આના કારણે થતી હોય છે. તો એના માટે જે ઉપાય બતાવવાનો છું એ આપણે જોઈએ. ઉપાય મિત્રો એકદમ આસાન છે. ઉપાયની અંદર તમારે શું કરવાનું છે કે તમારે કુંવારપાઠાનો છોડ, એટલે કે આપણે એને એલોવેરા તરીકે આપણે ઓળખીએ છીએ, જે તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો, એ તમારે લઈ આવવાનો છે. ત્યારબાદ તમારે ચપ્પુની મદદથી તમારે એલોવેરાનો જે પ્લાન્ટમાંથી તમે કરો કટ, એ તમારે કટ કરી દેવાનો અને એની અંદરની જે જેલ હોય વ્હાઇટ કલરની એલોવેરાની જેલ, એ તમારે ચમચીની મદદથી એ તમારે કાઢી દેવાની નાના બાઉલની અંદર. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે એને ગરમ કરવા તમારે મૂકી દેવાનું છે, એટલે કે ગેસ સ્ટવ તમારે ચાલુ કરીને એલોવેરાની જે જેલ છે એ કાઢેલી એ તમારે ગરમ કરવા મૂકી દેવાની અને તેની અંદર તમારે 3 થી 4 ચમચી તમારે નારિયેળનું તેલ એટલે કે કોકોનટ ઓઇલ તમારે નાખવાનું છે. બંનેનું પ્રમાણ મિત્રો સિમિલર રાખવાનું છે, એટલે કે તમે 3 થી 4 ચમચી જો એલોવેરાની જેલ તમે લીધી હોય તો 3 થી 4 ચમચી જ તમારે કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું જે તેલ છે એ તમારે એડ કરવાનું છે અને ધીમી આંચ ઉપર તમારે 20 થી 25 મિનિટ સુધી ગરમ કરવાનું છે, એટલે કે બરાબર તમારે ધીમી આંચ ઉપર ગરમ કરવાનું છે. ત્યારબાદ મિત્રો 20 થી 25 મિનિટ તમે ગરમ કરશો તો જે આ ઓઇલનો કલર છે મિત્રો એકદમ ડાર્ક પીળા કલરનો થઈ જશે, એટલે કે તમારું ઓઇલ એકદમ રેડી થઈ ગયું છે. આપણી જે પ્રોડક્ટ મેં તમને કીધું એ એકદમ રેડી થઈ ગયા. ત્યારબાદ તમારે કાચના કોઈ બોટલ હોય તેની અંદર તમારે ગળણીની મદદથી તમારે ગાળીને તમારે સ્ટોરેજ કરીને તમે પણ રાખી શકો છો, એટલે કે કોઈને ધારો કે રોજ બનાવી ના શકતું હોય તો તમે બાટલીમાં જે કાચની બોટલ હોય એમાં સ્ટોર કરીને પણ મિત્રો તમે રાખી શકો છો અને 15 થી 20 દિવસ સુધી મિત્રો આને લગાવી શકો છો, એટલે કે બગડવાની તકલીફ પણ મિત્રો કાચની બોટલમાં તમે એને મૂકશો તો બગડશે પણ નહીં મિત્રો. એટલે કે તમારે રાત્રે હવે આ તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે એ આપણે જરા જોઈ લઈએ. રાત્રે 2 ટાઈમ એટલે કે સુવા તમે જાઓ ત્યારે તમારા જે પગ છે એ પહેલાં સૌ પ્રથમ તમારે વોર્મ વોટરથી, જી હા મિત્રો, એટલે કે ઠંડા પાણીથી તમારે ધોવાના નથી, તમારે થોડા 9 શેકા પાણીની મદદથી તમારા પગ ધોઈ દેવાના છે. ત્યારબાદ હાથની મદદથી જે પણ જગ્યાએ પગની એડી તમારે ફાટેલી હોય તે જગ્યાએ તમારે બરાબર લગાવીને 2 મિનિટ સુધી તમારે બરાબર હાથની મદદથી તમારે મસાજ કરવાની છે. ત્યારબાદ તમારે કોઈ પણ મોજા હોય એ તમારે રાત્રે તમારે આ ઓઇલ લગાવ્યા પછી તમારા મોજા તમારે પહેરી લેવાનો અને સૂઈ જવાનું છે, એટલે તમારે દિવસમાં રાત્રે તમારે આ પ્રયોગ કરવાનો છે. અને જે લોકોને એડી ફાટી જવાની ખૂબ વધારે સમસ્યા મિત્રો રહેતી હોય તો તમારે આ ઉપાય તમારે 2 વખત કરવાનો, એટલે કે રાત્રે સૂતી વખતે પણ લગાવીને મોજા પહેરીને તમારે સૂઈ જવાનું છે અને બીજા દિવસે સવારે તમે ઉઠો ત્યારે નહીં લો, નાહ્યા બાદ તમારે આ તમારે લગાવી દેવાનું, ત્યારબાદ તમારે મોજા પહેરી દેવાના. દિવસમાં તમારે 2 વખત આ ઉપાય તમારે કરવાનો છે. હું તમને ગેરંટી આપું છું મિત્રો કે એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર સતત 10 દિવસ તમે આ ઉપાય કરશો તો ગમે તેવી તમારી પગની એડી તમારી ફાટેલી હશે એ આસાનીથી જ મિત્રો આનાથી મટી જશે. એના માટે કોઈ પણ પ્રકારના તમારે ઓઇન્ટમેન્ટ લગાવવાની પણ જરૂર નહીં પડે. ઓઇન્ટમેન્ટને પણ મિત્રો આનાથી તમે ભૂલી જશો, એટલી જબરદસ્ત મિત્રો આ ઉપાય છે. તો આ ઉપાય મેં શેર કર્યો છે, એ આગળ તમે ગ્રુપમાં શેર કરો, એટલે કે કોઈ ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક, દરેક ગ્રુપમાં મિત્રો શેર કરો. અને વિડીયોને હજુ સુધી પણ લાઈક ના કર્યો તો લાઈક કરીને, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે જ કરી દો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.